એક લોક સાહિત્યનો દુહો એમ કે છે કે નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર. નહીં પતિ, જે દેશનો કોઈ રાજા ન હોય, જે દેશનો કોઈ ધણી ન હોય, નહીં પતિ અને નિર્બલ પતિ, અને જે દેશનો શાસન કરતા નિર્બળ હોય. નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક, બાલક રાજનો ધણી હોય, પતિ બાલક અને પતિ નાર, અને જે દેશની શાસન કરતા સ્ત્રી હોય, ઘરમાં હોય કે પછી દેશમાં હોય. પતિ બાલક પતિ નાર, ઈ શ્લોક ક્યાં ક્યાં કહું, આ દુનિયાનો શું કહું પણ સુરપુર હોત ઉજાર, સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજળ થઈ જાય. અત્યાર સુધી આપણને ઘણા એવા નહીં પતિ અને નિર્બલ પતિ જેવા મળ્યા, પણ ગુજરાત ભાગશાળી કે નરેન્દ્ર મોદી જેવો મરદ માણસ તો મુખ્યમંત્રી તરીકે આપણને મળ્યો સાહેબ. હા, એને ગુજરાતની સિકલ ફેરવી નાખવાના પ્રયત્ન કર્યા, જબરજસ્ત માણસ. અને આમ તો હકીકત એ છે કે લોકશાહીનો શાસન કરતા એ સરમુખ અત્યાર જેવો હોવો જોઈએ. એ બધાને ઘરે ઘરે પૂછવા જાય કે મારે શું નિર્ણય લેવો, તો બધું કૂતરું ભાત વીખે ને એમ બધું વીખાઈ જાય. અને સરમુખત્યાર શાહીનો શાસન કરતા એ લોકશાહીના શાસન કરતા હોવો જોઈએ, કારણ કે એણે પ્રજાને પૂછી નિર્ણયો લેવા જોઈએ. એવો એક જબરજસ્ત માણસ આપણને મળ્યો, જ્યારે આખું ગુજરાત આને જાણે છે ઉત્સવ ઉજવી રહ્યું છે. કેવા નેતાઓ હતા, કેવા રાજાઓ હતા એ જમાનામાં. અરે સાહેબ, આજના અમુક નેતાઓ પર આ દેશની બહેનો દીકરીઓને વિશ્વાસ નથી, એટલો વિશ્વાસ તેદુના બારવટિયાઓ ઉપર હતો. જોગદાસ ખમાણ નામનો બારવટીઓ અને બરોબર વિજેપડીની સીમમાંથી નીકળ્યો, એમાં રબારીની દીકરી ગાય ઉચારે છે, 18 વર્ષની રબારીની દીકરીને ગાય ઉચારે. ભાઈ માથડે કાળી કામલી ગૌધન્ય કન્યા ચારથી બરકી હતી, એ બારવટીએ પણ લેશ પણ થડકી નહોતી. રબારીની દીકરી, 17-18 વર્ષની દીકરી ગાય ઉચારે ને એમાં જોગીદાસ ખમણના ઘોડા નીકળ્યા, 3 ગાઉનો તરફેટો અને ધમ ઉનાળાનો તાપ તપે. સૂરજનારાયણ બે કનાડાવા હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રંબકવર્ણી બની ગયેલી, અને જોગીદાસના ઘોડા નીકળ્યા. જોગીદાસ ખમણને એમ થયું કે આ દીકરી એકલી વગડામાં ઉનાળામાં ગાય ઉચારે છે, એને બીક નહીં લાગતી હોય. લાયો જરીક દીકરીને જઈને પૂછી આવું તો ખરો. દીકરી ઓળખતી નથી કે આવે છે જોગીદાસ ખમણ છે. દીકરીની બાજુમાંથી ઘોડી લે અને જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેટા, વગડામાં એકલી અટાણે ખરાબ બપોરે તું ગાયું ચારસ, બીક નથી લાગતી. અને તેથી સૌરાષ્ટ્રની દીકરી બહુ સરસ બોલી, એણે એમ કીધું કે બાપુ, જોગીદાસ ખમાણ જ્યાં સુધી બારવટે છે ત્યાં સુધી કોના બાપની તાકાત છે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરી શકે. જોગીદાસ ખમાણ સાહેબ ઘોડાથી પલાણ છાંડી નીચે ઉતરી ગયો અને સૂરજનારાયણને હામાં લાંબા હાથ કર્યા, કાય સૂરજનારાયણ, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી, પણ મારી દેશની બેન દીકરીઓનો આ જે વિશ્વાસ છે, હે ઠાકર, આ વિશ્વાસ કોઈ દી ન તૂટવા દેતો. સાહેબ, આ દેશનો બારવટીયો એટલો પવિત્ર હતો. ઠણકો નાર થીએ તારું ચિત્ત ખમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ વળ્યો જળ ધર મોયો તો જોગીડા. સાહેબ, દેશના બારવટિયા એવા હતા. દ્રાક્ષના બગીચામાં 15 ગધેડા ગરી ગયા હતા, લુંબે લુંબુ હતા. એમાં કવિરાજ નીકળ્યા ને એને આ દ્રશ્ય જોયું. એ દ્રશ્ય જોયું એટલે કવિરાજ રોવા મળ્યા. એટલે બાજુમાંથી એક જુવાન નીકળ્યો, આ બધા જુવાની આ બેઠા છે, એવો જુવાન નીકળ્યો. કટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ, એવો જુવાન નીકળ્યો. અને કવિને રોતા જોયા એટલે પૂછ્યું કે કવિરાજ કેમ રોવો છો, તો કે આ દ્રશ્ય જોયું. તો કે હા, દ્રાક્ષના બગીચામાં ગધેડા ચરે છે. તો કે હું એટલા માટે રોઉં છું બેટા. તો કે કવિરાજ, આ બગીચો તમારા બાપુજીનો લાગે છે. તો કે બેટા, બગીચો મારા બાપુજીનો નથી, પણ એનો ખોરાક નથી ને સોટી પીડે એનું રોવું આવે છે. એમ આ હિન્દુસ્તાન રૂપી દ્રાક્ષના બગીચામાં કેટલાક ગધેડા જેવા નેતા ગરી ગયા, આ લુંબે લુંબુ ઉલાળીને આ દેશને સાફ કરે છે, ત્યારે કેવું પડે કે એક ઓડાવ હવે માણા થાવ, માણા થાવ. રાજસત્તા રૂપી માતા ગાવે વલી, ગાંઠનું ગરથ ગુમાવે. અરે ઘરના છોકરાને એ
પસીના ધોવરાવેગા દેશમાં કેદી હવે રામ રાજ નાવે આ દેશમાં કેદી હવે રામ રાજ નાવે કવલી મારી અને કૂતરા ધરવે લાગીલા ભોમને લજાવે કવલી એટલે ગાય કવલી મારી અને કૂતરા ધરવે લાગીલા ભોમને લજાવે મુખડા છુપાવે દાદા ધણી મુખડા ચલાવે કેદી હવે રામ રાજ ભાવે આજે સુમાર કેદી હવે રામ પણ સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પમાં એક એવો ભાયડો માણસ નરેન્દ્ર મોદી અમે ગઢવીઓ એમના વખાણ ન કરીએ અમે જ્યાં ત્યાગ જોયો અમે જ્યાં સમર્પણ જોયું ઘણા એમ કીધું કે ગઢવીઓ ગરાસિયાના રાજપૂતોના શાસન કરતાના વખાણ કર્યા ના એમાં અમે ત્યાગ જોયો એમાં અમે નીતિ જોઈ એમાં અમે ધર્મ જોયો એના જ વખાણ કર્યા છે બાકી એને ઝાટક્યા છે અમે કઈ એને મૂક્યા નથી અમે સારું ઘોડો જોયું તો ઘોડાના વખાણ કર્યા લ્યો ઘોડા પાણી તમારે શું લઈ લેવાનું હોય હાલો અમે સારી ભેં જોઈ તો ભેંના વખાણ કર્યા જ્યાં સારું તત્વ જોયું ત્યાં વખાણ કર્યા એટલે મોદી મરદ છે હવે એને મરદ ન કહી બીજું કેવું હું ઘણા કે તમારે મોદીને શું લેવા દે પણ સાહેબ મરદ હોય તું ખાતો દુશ્મનનો વખાણવો જોઈએ હા સાચી વજા તો એ છે પણ આ દેશનો શાસન કરતા કેવો હોય